તમે બધા એકદમ મજામાં હશો અને તમારા બધાનું ભણવાનું બરાબર ચાલતું હશે. તો આજે આની પહેલાંના લેક્ચરમાં આપણે ધરતી કિશાન જે કાવ્ય છે એ સમજી લીધું હતું અને બહુ સરસ કાવ્ય છે અને હું આશા રાખું છું કે તમે લોકોએ એ કાવ્ય યુટ્યુબ ઉપરથી સાંભળેલું પણ હશે, જેનો રાગ પણ બહુ સરસ છે. તો આજે આપણે લેવાના છીએ ધરતી કિશાન કાવ્યનું સ્વાધ્યય, જે આપણે પાકા ચોપડામાં લખવાનું છે. તો પહેલો પ્રશ્ન છે આપણો, સહી વિકલ્પ ચૂનકર લિખે. પહેલો વિકલ્પ છે મનુષ્ય કિસકી શાન હૈ, તો જવાબમાં આવશે ધરતી કી. મનુષ્ય કિસકી શાન હૈ, તો ધરતી કી. મનુષ્ય કી મુઠ્ઠીઓ મેં ક્યાં બંધ હૈ, તો જવાબમાં આવશે તૂફાન. તમને પ્રશ્ન જ્યારે પરીક્ષામાં પૂછવામાં આવશે, પેપરમાં પૂછવામાં આવશે, ત્યારે તમને ચાર વિકલ્પ મળશે જ, પણ હાલમાં ફિલહાલ તમારે એને પાકા ચોપડામાં લખવા માટે ચાર વિકલ્પ લખવાના નથી. મનુષ્ય ધરતી સે કિસકો જોડ સકતા હૈ, તો જવાબમાં આવશે અંબર કો. મનુષ્ય ધરતી સે કિસકો જોડ સકતા હૈ, અંબર કો. મનુષ્ય કિસકો થામ સકતા હૈ, જવાબમાં આવશે કાલ કો. મનુષ્ય કિસકો થામ સકતા હૈ, કાલ કો. પંડિત ભરત વ્યાસ ક્યાં થે, તો જવાબમાં આવશે ગીતકાર. પંડિત ભરત વ્યાસ જે આપણા પાઠ આપણો જે છે ધરતી કિશાન એમાં જ ઉપર હતું, જેમનો જન્મ ક્યાં થયો હતો એ તમે મને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી અને આપશો. હું આશા રાખીશ કે બધાને યાદ આવી જશે એમનો જન્મ ક્યાં થયો હતો. હું નહીં કહું, તમે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખીને મને કહેશો. કમેન્ટ બોક્સ, સોરી, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો હું લખીશ. મનુષ્ય કિસકી શાન હૈ, જવાબમાં આવશે ધરતી કી. મનુષ્ય કી મુઠ્ઠી મેં ક્યાં બંધ હૈ, તૂફાન. મનુષ્ય ધરતી સે કિસકો જોડ સકતા હૈ, જવાબમાં આવશે અંબર કો. મનુષ્ય કિસકો થામ સકતા હૈ, જવાબમાં આવશે કાલ કો. પંડિત ભરત વ્યાસ ક્યાં થે, જવાબમાં આવશે ગીતકાર. તમારા ભાગે પંડિત ભરત વ્યાસનો જન્મ ક્યાં થયો હતો એ તમે મને જે છે કમેન્ટમાં લખીને કહેશો. ત્યાર પછીનો પ્રશ્ન, રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે, તો જવાબમાં આવશે તેરી મુઠ્ઠીઓ મેં બંધ ખાલી જગ્યા હૈ, તો જવાબમાં આવશે તૂફાન. તેરી મુઠ્ઠી મેં બંધ તૂફાન હૈ રે, કાવ્યની જ એક લીટી અહીંયા લીધેલી છે. તુજો ચાહે નદીઓ કો, નદીઓ કે મુખ કો ભી મોડ દે, તો જવાબમાં આવશે મુખ. તુજો ચાહે માટી સે અમૃત નિચોડ દે, બધી લીટી છે એ બધી જે કાવ્યની જ પંક્તિઓ છે, માટે તમારે કાવ્ય યાદ રાખવું પડશે. શક્ય છે કે હું પરીક્ષામાં પૂછું ત્યારે આમાંથી એક પણ ખાલી જગ્યા ન પૂછું, આટલું મોટું કાવ્ય છે, કાવ્યમાંથી બીજી કોઈ પણ એક પંક્તિ લઈને મૂકી દઉં. અમર તેરે પ્રાણ મિલા તુજકો વરદાન, તેરી ભ્રુકુટી મેં તાંડવ કા તાલ હૈ. સહી વિકલ્પ ચૂનકર વાક્ય પૂરા કીજીએ. હાલમાં ફિલહાલ તમારે પાકા ચોપડામાં લખો ત્યારે આવી જ રીતે લખવાનું છે, આવી રીતે, અને નીચે એક વાક્ય. પણ પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે વાક્ય ફરજિયાત ફરીથી લખવું પડશે. જો વાક્ય ફરીથી લખેલું નહીં હોય તો તમને એના પૂરા માર્ક મળશે નહીં. મનુષ્ય કે પ્રાણ અમર હૈ, ક્યોંકિ ઉસકી આત્મા મેં સ્વયં ભગવાન બેઠે હૈ. મનુષ્ય કે પ્રાણ અમર હૈ, ક્યોંકિ ઉસકી આત્મા મેં સ્વયં ભગવાન બેઠે હૈ. મનુષ્ય જીતના ચાહે ઉતના ઊંચી ઊંચે જા સકતા હૈ, અહીંયા ઊંચે આવશે, તો જવાબમાં આવશે ક્યોંકિ ઉસકી ઉડાન નભ સે ભી ઊંચી હૈ. નભ એટલે આકાશ, ગગન. મનુષ્યની ઊંચાઈ એના કરતાં પણ એનાથી પણ ઉપર જવાની એની કાબિલિયત છે. મનુષ્ય જીતના ચાહે ઉતના ઊંચે ઊંચી જા સકતા હૈ, ક્યોંકિ ઉસકી ઉડાન નભ સે ભી ઊંચી હૈ. ત્યાર પછી જોઈએ, નિમ્નલિખિત વાક્યોમાં વાક્યો કે ઉત્તર એક એક વાક્યમાં લખીએ. કવિને કિસકો ધરતી કી શાન કહા હૈ, જવાબમાં આવશે કવિને મનુષ્ય કો ધરતી કી શાન કહા હૈ. કવિને મનુષ્ય કો ક્યા પહેચાનને કે લિયે કહા હૈ, તો જવાબમાં આવશે કવિને મનુષ્ય કો અપની શક્તિ પહેચાનને કે લિયે કહા હૈ. મહાકાલ કહાં છિપે હૈ, તો મહાકાલ મનુષ્ય કી છાતી મેં છિપે હૈ. મનુષ્ય કિસકે સમાન ધીર, એટલે કે ધીરજવાળો છે એમ કહી શકાય, તો મનુષ્ય ધરતી કે સમાન ધીર હૈ. કવિને મનુષ્ય કો કિસકે સમાન વીર બતાયા, કવિને મનુષ્ય કો અગ્નિ કે સમાન વીર બતાયા. કવિને મનુષ્ય કો અગ્નિ કે સમાન કિસકે સમાન વીર બતાયા, તો કે અગ્નિ કે સમાન. ફરીથી એક વખત જોઈ લઈએ, કવિને કિસકો ધરતી કિશાન કહા હૈ, કવિને મનુષ્ય કો ધરતી કિશાન કહા હૈ. કવિને મનુષ્ય કો ક્યા પહેચાનને કે લિયે કહા હૈ, તો કવિને મનુષ્ય કો અપની શક્તિ પહેચાનને કે લિયે કહા હૈ. મહાકાલ કહાં છિપે હૈ, મહાકાલ મનુષ્ય કી છાતી મેં છિપે હૈ. ધનુષ્ય કિસકે સમાન ધીર હૈ, સોરી, મનુષ્ય કિસકે સમાન ધીર હૈ, તો જવાબમાં આવશે મનુષ્ય ધરતી કે સમાન ધીર હૈ.
કવિને મનુષ્ય કો કિસકે સમાન વીર બતાયા હે, વીર એટલે વીર નામની વ્યક્તિની વાત નથી થતી, વીર એટલે શક્તિશાળી બતાડેલું છે કે આગ જો ધારે તો એક તણખલું ગમે તેટલા મોટા મહેલને ભસ્મ કરી શકે છે, માણસ જો ધારે તો ગમે તે વસ્તુ કરી શકે છે, એક નાનકડું તણખલું પણ જો ઘરમાં પડી જાય, ઘાસના પૂડામાં પડી જાય, એને પૂરેપૂરો પવન મળી જાય તો આખું ઘાસનું પૂડું બાળે ને એની આજુબાજુ જેટલું હોય એ બધું જ બાળી શકે. કવિને મનુષ્ય કો અગ્નિ કે સમાન વીર બતાયા હે. ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન, તમે બીજા સેમેસ્ટરમાં એક વસ્તુ ઓબ્ઝર્વ કરતા હશો, કદાચ જો ન કરતા હો તો હવે કરવા માંડજો. મોટાભાગના પાઠમાં હું તમને એક જ પ્રશ્ન આપું છું મોટા પ્રશ્ન તરીકે, અને એ પ્રશ્ન એવો હશે કે જે આખા પાઠ આખા કાવ્યનો એક સાર હશે. તો પરીક્ષામાં હું એ જ પ્રશ્ન પૂછીશ. પરીક્ષામાં તમને લોકોને પૂછવાના હોય બે કે ત્રણ પ્રશ્ન, તો એ કેવી રીતે હોય, બધા પાઠમાંથી જ આપણે લેતા હોય? તો કોઈ પણ પાઠ, સાત કે નવ પાઠ છે આપણે, એમાંથી આપણે ચાર પાઠના પ્રશ્ન જવાબ કરવાના રહી, અને નવ પાઠ ને નવ પ્રશ્ન એમાંથી હું તમને ચાર પ્રશ્ન કે બે પ્રશ્ન પૂછવાની છું. માટે આ તમારું કામ ઓછું થાય છે. જરાય હું તમારા ઉપર દયા નથી ખાતી. આ વસ્તુ ઓછી કરીને હું બીજી શું વસ્તુ એડ કરવાની છું? તો કે મેં તમને ત્રણ નિબંધ કરાવેલા છે, ત્રણ પત્ર કરાવેલા છે, નિબંધ હું હવે ઇન ફ્યુચર કરાવીશ, પણ જેટલી લેખનની પ્રવૃત્તિઓ જે છે, જેટલી મેં કરાવેલી છે તમને, પરીક્ષામાં હું એ તમને ખાલી મેં એઝ અ ફોર્મેટ આપેલા છે. પરીક્ષામાં શક્ય છે કે હું એક અંદરનો અને એક બહારનો પૂછું. હું તમને ત્રણ પત્ર કરાવું, મેં ત્રણ પત્ર કરાવેલા છે, અને તમે એમાંથી બે જ પત્ર કરો. ટીચર તો એકના હાથમાં એક પૂછવાના છે. શક્ય છે કે હું બેની બદલે તમે મૂકેલો એક જ ત્રીજો પૂછું ને એના હાથમાં બહારનો પત્ર પૂછું. નિબંધ તમે બે કરો, અને શક્ય છે કે હું એક અંદરનો પૂછું ને એના હાથમાં એક બીજો બહારનો પૂછું. તમારી ઉપર છે. અને એના માટે હું તમને એમ નથી કહેતી કે તમે નિબંધ માળાનો ખર્ચો કરો અને વાંચો. આ બધા પત્રો તમારે વાંચવાના છે, નિબંધ વાંચવાના છે, અને એમાંથી ફોર્મેટ સમજવાનું છે. હવે મેં તમને લોકોને એવો પત્ર કરાવેલો હોય કે તમારા મિત્રને પત્ર લખો, અને મિત્રની જગ્યાએ મેં જેમ કે પરીક્ષામાં પૂછેલો હતો કેમેરાવાળો પત્ર કરાવેલો હતો, અને એની બદલે મેં પુસ્તક લખ્યું હતું, તો કેટલા બાળકોએ મને કેમેરાવાળો જ પત્ર લખી દીધો? એવું કરવાનું નથી. પત્ર પણ આપણે આગળ કરશું, નિબંધ પણ આપણે આગળ કરશું, પણ હવે એવું શીખો કે આપણને જેટલું આપેલું છે એનાથી વિશેષ વિચારતા શીખવાનું છે. છેલ્લો પ્રશ્ન જોઈએ. કવિને મનુષ્ય કો મહાન કહા હે, તો એમાં આવશે ક્યો કહા હે, શું કામ મનુષ્યને મહાન કીધો છે? તો મનુષ્ય મેં અદ્ભુત શક્તિ આ હૈ, વહ અસંભવ કો ભી સંભવ કર સકતા હૈ, જો ભગવાન સબ કુછ કર સકતે હૈ, વહ મનુષ્ય કી આત્મા મેં નિવાસ કરતા હૈ, મનુષ્ય મેં હિમાલય જૈસા ઉન્નત દિમાગ હૈ, ઉસકી તરછી ભૂ મેં ઉસકી તિરછી ભૂ મેં શિવ કે તાંડવ જૈસા સામર્થ્ય હૈ, મનુષ્ય કે ઇન અસાધારણ શક્તિઓ કે કારણ હી કવિ ઉસે મહાન કહા હૈ, કવિને ઉસે મહાન કહા હૈ. જો મનુષ્યમાં અદ્ભુત શક્તિઓ છે, તે અસંભવને પણ સંભવ કરી શકે છે, ભગવાન બધું જ કરી શકે છે, એ ભગવાન તમારી અને મારી અંદર આત્મા સ્વરૂપે રહેલા છે. મનુષ્યમાં મનુષ્ય હિમાલય જેટલું ઉન્નત દિમાગ છે એનામાં. ઉસકી તિરછી, તરછી નહીં આવે, તિરછી ભૂ મેં શિવ કે તાંડવ જૈસા સામર્થ્ય હૈ, મનુષ્ય કી ઇન અસાધારણ શક્તિ કે કારણ હિ કવિને ઉસે મહાન કહા હૈ. તો આ આખો પાઠ આપણે સ્વાધ્યાય જે છે પાકા ચોપડામાં સારા અક્ષરે લખવાનું છે, અને મને ફોટા પાડીને મોકલી દેવાનું છે. તો હવે મળીશું આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, આવજો.